પાટણ જિલ્લાના રાધનપુરના ગુરુ જય હંસ નિર્વાણ સાહેબ માતાજીના મંદિરે નિરાશ્રિત વાઘડિયા ઠાકુર સમાજના પ્રથમ સમૂહ લગ્ન વરાણા ખોડિયાર ધામ ખાતે યોજાવા જઈ રહ્યા છે, ત્યારે તેની તૈયારીના ભાગરૂપે સમાજના આગેવાનો દ્વારા મીટિંગ યોજાઈ આવી હતી। વરાણા ખોડિયાર ધામ મંદિર ખાતે તારીખ 4/5/2023 ના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ નિમિત્તે સમાજને એક સાચો રસ્તો મળે, સમાજ ભેગી થાય અને ગરીબ લોકોને લાભ મળે એ હેતુથી સમાજના પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આમ તો સમૂહ લગ્ન કરવાથી ખૂબ જ પ્રમાણમાં ફાયદો જોવા મળતો હોય છે, જેમાં પ્રથમ તો જે લોકો લગ્ન કરે છે તેઓને કોઈ પણ ઝંઝટ વગર લગ્ન થાય અને દૂર દેશ પરદેશ રહેતા સમાજના હજારો મહેમાનો એક જ દિવસનો સમય મેળવીને લગ્ન કરનાર દંપતીઓને આશીર્વાદ આપી શકે। લગ્ન કરાવનારાઓને વ્યક્તિગત થતા ખર્ચમાં પણ ઘટાડો થાય છે। સમાજમાં આર્થિક સંકળામણના કારણે લોકો સમૂહ લગ્નમાં જોડાતા હોય છે। જરૂરિયાતમંદ પરિવારો પોતાની દીકરીના લગ્ન હર્ષભેર ખર્ચ વગર ધામધૂમપૂર્વક કરી શકે તેવા ઉમદા આશયથી રાધનપુર સમી હારીશ તાલુકાના સમાજના આગેવાનોએ આ સમૂહ લગ્નનું સુંદર આયોજન કરી રહ્યા છે। આ સમૂહ લગ્નની પ્રથમ મીટિંગ 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડવા પ્રથમ દિવસે નોંધણી કરાવી છે અને હજુ વધુ લગ્ન નોંધણી કરાવવાની બાકી છે, જેથી તારીખ 15/4/2023 સુધી નવીન નોંધણી કરાવી શકાશે। આ મીટિંગમાં સામાજિક આગેવાનો, સંતો મહંતો અને યુવાન આગેવાનોએ મોટી સંખ્યામાં મીટિંગમાં ઉપસ્થિત રહી તમામ નવદંપતીઓને સુખી દાંપત્ય જીવનના બને તેવા આશીર્વાદ આપ્યા હતા। તો મોટા ભાગે સમૂહ લગ્નમાં દીકરીઓને કર્યાવર રૂપે ભેટ સોગાદો આપવામાં આવશે। આ મીટિંગમાં આયોજિત કરાયેલા સમૂહ લગ્નમાં પ્રસંગે ઉપસ્થિત રહેલા સમાજના આગેવાનો દ્વારા પ્રથમ મીટિંગમાં 3,61,000 રૂપિયાનું દાન પેટે ફાળો આપ્યો હતો, તો સમાજના દાતાઓ અને ઉપસ્થિત મહાનુભાવોએ પણ નવદંપતીઓને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે દાન અર્પણ કરી સમૂહ લગ્નમાં સહભાગી બનવા અપીલ કરી હતી। સમાજનો સમૂહ લગ્ન બાબતમાં જે સમાજ સાથે ચર્ચા વિચારણા થઈ તેમાં સર્વનો સાથ અને સહકાર બહુ સારામાં સારો મળ્યો અને સર્વ સમાજે એકત્રિત થઈ અને વરાણા ખાતે ખોડિયાર માતાના મંદિરના ધામે ત્યાં આગળ સમૂહ લગ્નનું આયોજન કરવા માટે સર્વે વિચાર વિમર્શ કરી અને ત્યાં ઠરાવ કર્યો કે જેથી આપણી જે સમાજની દીકરીઓ છે એમનો સમૂહ લગ્ન થાય અને સર્વે મળીને જેની અંદર સમાજના દરેક વ્યક્તિએ વડીલે જે જે પોતાની યથાશક્તિ પ્રમાણે દાન આપવાનું પણ એમણે ઘોષણા કરી અને યથાશક્તિ પ્રમાણે તેઓ લોકોએ દાન પણ આપ્યું। 23ના રોજ શ્રી હંસ નિર્વાણ આશ્રમ બાઈ સાહેબને મંદિરે દરેક તાલુકામાંથી વડીલ બંધુઓ હાજર રહી અને સમાજની દીકરીના સમૂહ લગ્ન વિશે જે ચર્ચા વિચારણા કરી અને બધાને સમૂહ લગ્નની તારીખ વરાણા મુકામે 4/5/23ના રોજ નક્કી કર્યું, ઠરાવવામાં આવ્યું, તેની અંદર આજે મીટિંગમાં 21 દીકરીઓના સમૂહ લગ્નની નામની નોંધણી પણ થઈ છે અને દાતાઓ તરફથી 18-20-21 જેવા દાતાઓ તરફથી દાનની પણ રકમ એની અંદર મળેલ છે અને દરેક સમાજના વડીલબંધીઓએ આની અંદર સમાજના કાર્યમાં સહભાગી બની અને સહકાર આપેલ છે અને બહોળા પ્રમાણમાં સહકાર આપે એવી અમારે બધે દરેક વડીલબંધીઓને અપેક્ષા છે। રાધનપુર અને સમી તાલુકાના વાઘડિયા ઠાકોર સમાજના આગેવાનો તથા સમાજના બધા તમામ નાના મોટા કાર્યકર્તાઓ ભેગા થઈ અને સમૂહ લગ્ન માટે ચર્ચા વિચારણા કરી અને એમાં સારો સહકાર મળ્યો અને સારી રીતે સમૂહ લગ્ન થાય એવા વિચારો કર્યા અને સમૂહ લગ્નની તારીખ નક્કી કરી અને એના માટે અમે બધા સંમત છીએ અને સમૂહ લગ્ન સારી થાય તે બદલ ખૂબ ખૂબ અમે સહકાર આપશું। આજ રોજ રાધનપુર મુકામે આપણા ગુરુ સાહેબ શ્રી ભાઈ સાહેબજીના મંદિરે આપણો સમાજ વાઘડિયા ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં આયોજન માટે સમસ્ત આપણા 37 ગામોમાંથી ઘણી ભારી સંખ્યામાં આપણા સમાજ ભાઈઓ એકત્રિત થયા અને આવતી તારીખ 4/5/2023ના રોજ વૈશાખ સુદ 14 ને ગુરુવારના રોજ સમાજના સમૂહ લગ્ન આયોજન કરેલ જે વરાણા મુકામે રાખેલ છે, જે આપ સર્વ ભાઈઓને ખૂબ ખૂબ પધારવા વિનંતી છે અને સહકાર વિનંતી છે। બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર।